નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે આર્ડિનો ઉનો એનું કનેક્શન ગાયરોસ્કોપ અથવા તો એને જાયરોસ્કોપ પણ કહેવાય છે અને આ જાયરોસ્કોપની મદદથી આપણે રોબો કાર જે છે એ કેવી રીતે ચલાવી શકીએ એના વિશેની ચર્ચા કરવાની છે. શરૂઆત કરીએ એ પહેલાં આપણે એના પિન કનેક્શનની વાત કરીએ. તો જે જાયરોસ્કોપ છે એ જાયરોસ્કોપમાં આપણને ચાર પિન કનેક્શન જ કરવાના હોય છે, બાકીના પિન કનેક્શન કરવાના હોતા નથી. આ ચાર પિન કનેક્શન જે છે એમાં શું આવશે, તો એક આવશે VCC જે આપણે 5 વોલ્ટ સપ્લાય જે છે એમાં આપવાનું હોય છે. એક આવે છે ગ્રાઉન્ડ, તો એને આપણે ગ્રાઉન્ડ પિન સાથે કનેક્શન આપવાનું હોય છે. અને SCL અને SDA આ બંને પિન આપણે LCDમાં પણ ચર્ચા કરી હતી. ડિફોલ્ટ પિન SCL જે છે એ કઈ છે, A5 પિન, અને SDA પિન જે છે એ કઈ છે, A4. તો આ ચાર પિન કનેક્શન જે છે એ ફરી પાછા આપણે આ જગ્યાએ લખી નાખીએ છીએ. શું છે, તો એક આવે છે VCC જેને 5 વોલ્ટ સપ્લાયમાં આપવાનું, ગ્રાઉન્ડ પિન જે છે એને ગ્રાઉન્ડમાં આપવાનું છે, SCL એને આપણે A5માં આપશું અને SDA એને આપણે A4માં આપશું. ત્યારબાદ જે મોટરના કનેક્શન છે એના માટે જે મોટર ડ્રાઈવર મોડ્યુલ છે એની જો વાત કરીએ, તો એમાં ચાર મોટર આપેલી છે. આ ચાર મોટરમાં બે મોટર જે છે એના કનેક્શન આપણે શું કરવાના છે, આ રીતે આપણે એક બાજુ જે આપણે એક બાજુની મોટર કહીએ છીએ ત્યાં આપણે કનેક્શન કરવાના છે. સેમ આ રીતના આપણે આ મોટર જે છે એના કનેક્શન કરવાના છે. અને બીજી બે મોટર છે એના કનેક્શન આપણે આ રીતે બીજી બાજુ કરવાના છે. પોઝિટિવ નેગેટિવ તમે તમારી રીતના કરી શકો છો ફોરવર્ડ અને રિવર્સ ફેરવવા માટે. વાત કરીએ આપણે આ જગ્યાએ પાવર સપ્લાયની, તો આ જગ્યાએ તમે જે મોટર વાપરો છો એ પ્રમાણે 5 થી લઈને 12 વોલ્ટ સુધીની સપ્લાય જે છે એ તમે આપી શકો, જેમાં આ બાજુ પોઝિટિવ આપવાનું છે. પહેલી પિન જે છે એ પોઝિટિવ છે અને બીજી પિન જે છે એમાં નેગેટિવ. ત્યારબાદ બંનેના ગ્રાઉન્ડ જે છે એ કોમન કરવાના હોય એટલે આમાંથી પણ ગ્રાઉન્ડ પિન જે છે એ અહીં આપવાની છે, એટલે બે ગ્રાઉન્ડ પિન જે છે એ આપણે એક જ જગ્યાએ જોડવાની છે. અને 5 વોલ્ટ સપ્લાય જે છે એ 5 વોલ્ટ સપ્લાય ક્યાં આપવાની છે, આ જગ્યાએ પિનમાં આપવાની છે. પછી તો ચાર ઇનપુટ પિન જે આપવાની છે એ ઇનપુટ પિન મેં આ જગ્યાએથી આપેલી છે. તો 2 નંબરની પિન ઇનપુટ 1માં, 3 નંબરની પિન ઇનપુટ 2માં, 4 નંબરની પિન ઇનપુટ 3માં અને 5 નંબરની પિન ઇનપુટ 4માં આ રીતે પિન કનેક્શન જે છે એ કરવાના છે. ફરી પાછું આપણે બધા કનેક્શન જે છે એ વ્યવસ્થિત એક વખત લખી નાખીએ. તો આ જગ્યાએ આપણે ચાર ઇનપુટ પિન, પહેલાં સપ્લાયની વાત કરી દઈએ, તો આ જગ્યાએ આપણે 12 વોલ્ટની સપ્લાય અથવા તો 5 થી લઈને 12 વોલ્ટની સપ્લાય આપવાની છે, જેમાં પહેલાંને પોઝિટિવ આપવાનું છે, બીજાને નેગેટિવ. ત્યારબાદ ગ્રાઉન્ડ કનેક્શન જે છે એ અહીંયા કરવાનું અને VCC જે છે એ આપણે આપવાનું છે. ઇનપુટ માટે મેં તમને કીધું 2, 3, 2, 3, 4 અને 5 આ રીતે આપણે પિન કનેક્શન આપવાના છે. અને બે બે મોટરના કનેક્શન આપણે આ જગ્યાએ આપવાના છે, એમાં પોઝિટિવ નેગેટિવ કંઈ હોતું નથી, જે રીતના ફોરવર્ડ અને રિવર્સ ફરે છે એ રીતના આપવાના હોય છે. એક વસ્તુ આપણે કરી શકીએ કે જો બે મોટર બાજુબાજુમાં રાખી હોય તો એના રિવર્સ કનેક્શન જે છે એ આપણે આપવાના હોય છે. તો આટલા કનેક્શન જે છે એ મેં કરેલા છે. હવે વાત કરીએ આપણે પ્રોગ્રામની, તો પ્રોગ્રામ જે છે એ આપણે અગાઉ જે ગાયરોસ્કોપનો લખેલો હતો સેમ એના જેવો જ પ્રોગ્રામ છે. કાંઈ વધારે ફેરફાર નથી, ખાલી આપણે એમાં LED જે છે એ ચાલુ બંધ કરતા હતા, એ જગ્યાએ મોટર જે છે એ મોટરને આપણે ફોરવર્ડ અને રિવર્સ ફેરવવાની છે. તમારે એક હેક્સ ફાઇલ જે છે એ ડાઉનલોડ કરવાની, GY521.h. ક્યાંથી ડાઉનલોડ કરશો, તો સ્કેચમાં જવાનું, ઇન્ક્લુડ લાઇબ્રેરી અને મેનેજ લાઇબ્રેરી. આમાંથી તમારે શું કરવાનું છે, આ જે ગાયરોસ્કોપ GY521.h આ તમારે લાઇબ્રેરી જે છે એ ડાઉનલોડ કરવાની. એના પછી આવશે આ પ્રોગ્રામ જે છે એમાં મેં ચાર પિન જે લીધેલી છે એ પિનમાં મેં તમને કીધું એ પ્રમાણે 2, 3, 4 અને 5 આ ચાર પિનનો યુઝ કરી અને આપણે મોટરના કનેક્શન કરેલા છે. બધી આઉટપુટ પિન તરીકે કામ કરે છે. અને એના પછી જો આપણે વાત કરીએ, તો જે રીતના તમે ગાયરોસ્કોપની મૂવમેન્ટ કરો છો એ પ્રમાણે અહીંયા આપણને એની અલગ અલગ વેલ્યુ મળે છે. આ અલગ અલગ વેલ્યુ પ્રમાણે મેં શું કરેલું છે, એક્સની વેલ્યુ આના કરતાં વધારે હોય, પછી એક્સની વેલ્યુ આના કરતાં ઓછી હોય, ગાયરોસ્કોપમાં જે રીતના વેલ્યુ મળે છે એ રીતના લેફ્ટ, રાઇટ, ફોરવર્ડ અને બેકવર્ડ આવી રીતના ચાર કનેક્શન જે છે એ કનેક્શન આપેલા છે.
तो आ प्रोग्राम जे छे एने हूँ लोड कर दऊं छू, पछी आपणे प्रोजेक्ट में जोईए छीए के केवी रीतना ए वर्क करे छे। अहींया आपणे शुं करीए छीए, आने प्रोग्राम जे छे एने हूँ लोड कर दऊं छू, पछी आपणे मोटी स्क्रीन में जोईए छीए। आने आपणे नानू करीए ने आपणे जे प्रोजेक्टनी स्क्रीन जे छे एने मोटी कर दऊं छू। तो आ रीते आपणे आ रोबोट जे छे ए बनावेलो छे। ए रोबोकार जे छे एमां शुं छे तो के अहींया आपणे बे सप्लाई आपवानी होय छे। एक सप्लाई जे छे मे पावर बेंकना बे सेल होय एनी मददथी एक सप्लाई तैयार करेली छे, जेने आपणे 12 वोल्ट सप्लाईनुं कनेक्शन आपवानुं हतुं त्यां આપેલું છે। અંદરના ભાગમાં તમે જોઈ શકો છો કે આ જગ્યાએ આપણે એનું જે આપણે મોડ્યુલ લીધેલું છે, જે મોટર ડ્રાઈવર મોડ્યુલ કહેવાય છે, એ મોડ્યુલના કનેક્શન આપેલા છે। આરડીનો ઉનો જે છે એમાં આપણે અત્યારે લેપટોપમાંથી સપ્લાય આપી છે, તમે આ જે 9 વોલ્ટની બેટરી જે છે એમાંથી પણ તમે સપ્લાય જે છે એ આપી શકો છો। હવે પ્રોગ્રામ જે છે એ આઈ થિંક લોડ થઈ ગયો છે। તો પ્રોગ્રામ જે છે એ લોડ થઈ ગયો છે, હવે આપણે આનું કનેક્શન જે છે એ આપી અને આ જગ્યાએ પ્રોજેક્ટ જે છે એને વર્ક કરાવીએ છીએ। અત્યારે મેં આ જે સળી રાખેલી છે એની મદદથી તમે જાણી શકશો કે કઈ દિશામાં રોબોટ જે છે એ ફરે છે। હવે આ જગ્યાએ મેં સ્વિચ કનેક્શન કરેલું છે એ હું ચાલુ કરી દઉં છું। હવે ધારો કે મારે ફોરવર્ડ જે છે એ ફોરવર્ડ પ્રોજેક્ટને ફેરવવું હોય તો હું શું કરીશ, આ રીતના કરીશ। તો આને હું જો આગળની બાજુ રાખું છું તો ફોરવર્ડ ડાયરેક્શનમાં ફરે છે। ગાયરોસ્કોપ મેં તમને કીધું હાથની મોમેન્ટ ઉપર કામ કરે છે, હાથની મોમેન્ટ અથવા તો ગાયરોસ્કોપ જે છે એ આગળની બાજુ વળશે તો એક આપણને સિગ્નલ મળશે। હવે પાછું આપણે વચ્ચે લઈ આવ્યા, આને આપણે લેફ્ટ સાઈડ લઈ જઈએ છીએ તો એક બાજુનું મોટર જે છે એ ફરે છે, આને આપણે લેફ્ટ બાજુ લઈ જઈએ છીએ, સોરી આ રીતના રાખું છું, અને આપણે એક બાજુ લઈ જઈએ છીએ એટલે એક બાજુની મોટર જે છે એ ફરે છે। ત્યારબાદ આપણે બીજી બાજુ લઈ જઈએ છીએ તો બીજી બાજુની મોટર ફરે છે, પછી આપણે ફોરવર્ડ લઈ જઈએ તો બધી ફોરવર્ડ ફરે છે, અને આપણે બેકવર્ડ લઈ જઈએ તો બેકવર્ડની બાજુ ફરે છે, આ રીતના ફરશે। એક વખત ફરી પાછું વ્યવસ્થિત બતાવી દઉં છું, તો આ રીતના પહેલાં સ્ટેડી સ્થિર છે એટલે બધી મોટર જે છે એમાં કોઈ મોમેન્ટ આવતી નથી। હવે આપણે ફોરવર્ડ આપણે કરવું હોય તો આપણે આગળની બાજુ રાખવાનું, આને એટલે ફોરવર્ડ ફરશે, ફરી પાછું સીધું કરી નાખીએ। હવે આપણે લેફ્ટ સાઈડ ટર્ન લેવો હોય તો આપણે બે મોટર ફેરવશું, બે મોટર બંધ રાખશું, તો આ રીતના લેફ્ટ સાઈડ અથવા તો રાઈટ સાઈડ કોઈ પણ રીતના ફેરવી શકાય। પછી ફરી પાછું આપણે સીધું કરી નાખીએ, ફરી પાછું આપણે બીજી બાજુ લઈ જઈએ એટલે બીજી બે મોટર જે છે એ ફરશે, અને પછી આપણે શું કરી નાખીએ છીએ, બેકવર્ડ પાછળની બાજુ લઈ જવું હોય તો આને ઊંચું કરી દેશું, ઊંચું કરી દઈએ એટલે બેકવર્ડ સાઈડ। તો એ આ થઈ ગયું ફોરવર્ડ સાઈડ, આ થઈ ગયું લેફ્ટ સાઈડ, આ થઈ ગયું રાઈટ સાઈડ, આ થઈ ગયું બેકવર્ડ સાઈડ। આ રીતે તમે આખે આખો પ્રોજેક્ટ જે છે એને રન કરી શકો છો। તો હાલ આપણે આ પ્રોજેક્ટમાં આટલું રાખીએ છીએ, આભાર।